એ વિચારીને નારાજ ના થતા કે કામ મારું અને નામ બીજાનું કારણ કે સાહેબ સદીઓથી ઘી અને વાટ બળે છે પણ લોકો તો એવું જ કહે છે કે દીવો બળે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો હવે નેક્સ્ટ સવાલ છે એ અવત કિકાણી તરફથી છે અને એનો એવો ક્વેશ્ચન છે કે એ પેન્સાઇન માર્કિંગ કરે છે એનું અલાઇનમેન્ટ સારું છે બટ એને પ્લાનિંગ નથી આવતો તો બેઝિકલી આપણે પ્લાનિંગની થોડીક માહિતી તમને આપી દઉં કે ગમે ત્યારે કોઈ પણ વસ્તુનું તમે પ્લાનિંગ કરો છો ને એ ઇન્સ્ટન્ટ નથી આવતો એટલે કે તરત ને તરત તમારા માઇન્ડમાં પ્લાનિંગ નથી ફિટ થતું કારણ કે તમે હજી અલાઇનમેન્ટ શીખ્યા છો ત્યાર પછી પ્લાનિંગ શીખો છો ને ત્યારે કોઈનો કોન્ટ કોન્ટેક કરીને એના પ્લાનિંગ જુઓ કારણ કે એના પ્લાનિંગ તમે જોશો પછી તમે તમારા પ્લાનિંગ લેશો ને તો આઈડિયા આવશે કે કસર અને જીરમ આપણે કેવી રીતે ઇગ્નોર કરવી કે યુઝ કરીને આપણે કેવી રીતે પ્લાનિંગ કરી શકીએ ફોર એક્ઝામ્પલ તમે સ્ટાર્ટિંગમાં જ્યારે પ્લાનિંગ કરતા હશો ને ત્યારે એકદમ સીધી સ્ટ્રેટ લાઇન તમે અલાઇનમેન્ટ ઉપર વધારે ફોકસ કરતા હશો પ્લાનિંગ કરતા કારણ કે અલાઇનમેન્ટ પણ બહુ વધારે જરૂરી છે કારણ કે તમે પ્લાનિંગ સારું એવું લીધું પણ અલાઇનમેન્ટ વ્યવસ્થિત ના લીધું તો લેસર સોઈંગ મશીન ગમે ત્યાં ચાલીને જ્યાં તમારે પેન્સાઈન માર્કિંગ કરી હશે જાડી કરી હશે કે આ ઝીગીક ટાઈપની કરી હશે તો એની ઉપર ચાલીને તમારા પ્લાનિંગ એકદમ વીખી નાખશે અને હીરો પણ ફાડી નાખશે ફોર એક્ઝામ્પલ તમારે અત્યારે હવે નેક્સ્ટ એ વિચારવાનું છે કે આપણે પ્લાનિંગ તો નથી આવડતું પણ અલાઇમેન્ટ સારું છે હવે પ્લાનિંગ ઉપર ફોકસ કરવામાં તો ભાઈ બેઝિકલી તમારે એ વિચારવાનું છે કે સારામાં સારો પ્લાન ક્યાં આવે ડાયમંડ ક્યાં મોટો બેસે અથવા કસર અને જીરમને કેવી રીતે આપણે એક સાઈડ લઈ શકીએ હવે કસર અને જીરમનું જ્ઞાન હોવું પણ એટલું જરૂરી છે કારણ કે ડાયમંડ તમે કસર વાળો બનાવો છો કે એકદમ પ્યોરિટી બેઝ એ પણ શીખી કારણ કે જો પ્યોરિટી બેઝ પ્લાન બનાવતા હશે ઝીણી એવી નાશ હશે ને તો એને કવર કરીને તમારે સારું એવું પ્લાનિંગ લેવું પડશે હવે પ્લાનિંગ લેતી વખતે આપણને તો બેઝિક શું હોય કે વેઇટ વધારે આવવું પડે હીરાનું વજન વધારે આવવું જોઈએ આ તો બેઝિક વસ્તુ છે જો આ વસ્તુ તમે શીખી ગયા કેવી રીતે વજન વધારે આવે કેવી રીતે સારું એવું આપણે અલાઇનમેન્ટ લઈ ગયા તો તમે બેઝિકલી પ્લાન તમારા તમે જ્યારે સાઇન મારશો ને એટલે બે પાર્ટ એકદમ સારા એવા તમે ફાળચી શેપના લઈ શકશો હવે ફાળચી શેપમાં તમે જ્યારે ડાયમંડ બેસાડશો ને એકદમ વેઇટવાળા વજન વાળા જ આવશે એમાં લગભગ અડતાલીસ થી બાવન ટકા વજન આપવાની શક્યતા છે પછી એ ડિપેન્ડ કરે છે કે એવા ટાઈપની આપણી પાસે ક્રિસ્ટલ છે ગોળીમાં સૌથી વધારે એટલે કે મેક્સિમમ વજન આવતું હોય છે આરબીસીનું જ્યારે તમે પ્લાનિંગ કરો છો ત્યારે હવે ફોર એક્ઝામ્પલ હવે નેક્સ્ટ આપણે એ જોઈએ કે હવે પ્લાનિંગની અંદર બીજું શું વિચાર કરવાનો કે પ્લાનિંગની અંદર તમે બેઝિક કોઈ પણ પ્લાન લ્યો ને શરૂઆતમાં તો એ વીક જ આવવાના છે એટલે તમે બીજાનો કોન્ટેક કરો બીજાના કોન્ટેક્ટ થ્રુ એને સુધારો એના પણ પ્લાનિંગ જુઓ કેવી રીતે એ પ્લાનિંગ લે છે કેવી રીતે ક્રોસ ક્રોસ માર્કિંગ કરે છે છે કારણ કે પેલ પેલ એટલે એટલે ડાયરેક્ટ પડી જવાનો વજનનો પણ ડાયમંડ આવે તો આ બધી વસ્તુ આપણે પેલા શીખવાની છે શીખ્યા પછી જ આપણે એનું એનાલિસિસ કરીને આપણે આઈડિયા લગાડી શકશું કે જે હું પ્લાનિંગ લઉં છું એ બેસ્ટ છે કે નહીં કારણ કે ડાયમંડના પ્લાનિંગ વખતે ભાઈ ઘણી વાર લોચા પડતા હોય છે બહુ સારા એવો પ્લાનર હોય છે એને આવડતું હોય છે પ્લાનિંગ લેતા પણ એ બેઝિકલી એને પણ અમુક ડાઉટ ના એવા ડાયમંડ આવી જતા હોય છે કે આની અંદર કેવી આપણે કસરિયાટ લઈને લેશું ડાયમંડ તો સારો એવો દેખાશે કારણ કે જયારે પોલિશ થશે ને ત્યારે એનું રિફ્લેક્શન કેવું આવશે ને એ આઈડિયા નહીં આવે તો બેઝિકલી જ્યારે તમે પ્લાનિંગ લ્યો છો ત્યારે એ વિચારો કે પ્યોરિટી બેઝ અને સારામાં સારો મોટો ડાયમંડ બેસે અને મોટા ડાયમંડની અંદર આપણે પ્લાનિંગ કરીએ તો બેઝિકલી આપણે વજન પણ વધારે આવે પરફેક્ટ શીખ્યા છે ને તો સારું એવું પ્લાનિંગ ઓબ્વિયસલી આપણું થવાનું જ છે અને આ પ્લાનિંગને સહારે જ તમે સારો એવા માર્કર બની શકો છો અને પેન્સાઈન માર્કિંગમાં બહુ બીવાની જરૂર નથી શરૂઆતમાં કોઈન ભાઈ પ્લાનિંગ નથી આવતા હોતા ધીમે ધીમે જેમ ટાઈમ જાય તમે જેમ પ્લાનિંગ લેશો એમ સ્પીડ અને પ્લાન એક સાથે સાયમલટેનિયસલી આવતું જશે